सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनम् प्रफुल्लम्भोजन्माच्छदसदृश सुभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरादनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्रीस्वामिनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધા ભક્તોને યથી જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિ ગ્રંથની અંદર પ્રથમ ચિંતામણીમાં ભગવાનની મૂર્તિને વિશે આપણને પ્રવેશ કરાવી રહ્યા છે. સ્વામી મૂર્તિનું જેવું સુખ ભોગવે છે, જેવી સ્વામીએ મૂર્તિને નિરખી છે, એવી ને એવી જ સ્વામી આપણી ઉપર દયા કરીને એ મૂર્તિનું વર્ણન કરીને આપણને આપે છે, જેનાથી આપણે મૂર્તિમાં પ્રવેશી શકીએ. ગઈકાલે સ્વામીએ 40 કડીઓ સુધીમાં છેલ્લી કથામાં આપણને મહારાજના જે નાસિકા ઉપરના શીડીના ચિહ્ન છે, જેમના ગાલ ઉપર તિલ છે, ભગવાનના જે બંને ગાલ છે, ભગવાનના જે કર્ણ છે, એમાં જે ડાબી બાજુએ જે શ્યામ ચિહ્ન છે અને જમણી બાજુએ જે નાનો તિલ છે, ભગવાનનો જે વાંસો છે અતિ લીસો છે, આંખો ભગવાનની બહુ રૂપાળી છે, લાલ રેખાઓ એની અંદર આછી છે, પાપન ઉપર કરચલ્યું પડે છે, ભ્રકુટી નેન ભાલ વચ્ચે પડતી રેખાઓ, નળવટ પ્રકૃતિની ઉપરનો ભાગ, આ બધોય સ્વામી આપણને દર્શન કરાવ્યા, તાળવાના દર્શન કરાવ્યા, જ્યાં આગળ એક ચિહ્ન છે. અને આગળ આવે સ્વામી આપણને ભગવાનના જે વાળ છે એ કેવા છે, તો કે સુંદર વાળ શ્વેત શ્યામ એવા વાળ છે. શ્વેત શ્યામ કહેતા એકદમ કાળા ઘુમરાળા, એકદમ કાળા ઘુમર નહીં, અને શ્વેત એટલે જેવા ઉંમરવાળો વ્યક્તિ થઈ ગયો એવા ધોળા નહીં. શ્વેત શ્યામ એટલે આછા કાળા ભગવાનના વાળ છે, અને એને જે જોવે છે એ પૂરણ કામ થાય છે. સ્વામી એવા આશીર્વાદ 40મી કડી સુધી આપ્યા. સ્વામી આગળ આપણને મૂર્તિમાં ડૂબાડતા લખે છે, શિખા સુંદર છે સારી, નાથ નિરખ્યા છે, નખ શિખા પર બલિહારી, નાથ નિરખ્યા છે, એવી મૂર્તિ મીરાથ મારી, નાથ નિરખ્યા છે, લેવું અંતરે ઉતારી, નાથ નિરખ્યા છે, શોભે નખ શિખા શરીર, નાથ નિરખ્યા છે, ચિત્તે ચિંતવે દરુદીર, નાથ નિરખ્યા છે,
નિષ્કુળન સ્વામી લખે છે, શિખા સુંદર છે સારી નાથ નિરખ્યા છે. ભગવાનની જે શિખા છે, શિખાને પાસે ઉપરની બાજુએ એક તિલ છે અને શિખાની જમણી બાજુએ પણ પછવાડે જમણી બાજુએ ત્રણ તિલ છે. એ તિલને જે જોવે છે, પ્રેમાનંદ સ્વામી એનું વર્ણન કરતા એમ લખે છે કે જે શિખાની પાસેના જે તિલ છે, શિખાની પાસે જે એની નજીકમાં જે તિલ છે, શિખાને સમીપે રૂડો એક તિલ છે આગેવાલા, એ છબીની રખતા મારા સર્વે દુઃખ ભાગે વાલા, એ છબીની રખતા મારા સર્વે દુઃખ ભાગે વાલા. શિખાને પછવાડે જમની કોરે તે કહીએ વાલા, ત્રણ તિલ છે અતિ રૂડા શામો જોઈને રહીએ વાલા, ત્રણ તિલ છે અતિ રૂડા સામો જોઈને રહીએ વાલા. પ્રેમાનંદ સ્વામીએ આ તિલનું વર્ણન કર્યું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતાના કીર્તનો દરમિયાન ભગવાનના અંગો અંગનું વર્ણન કર્યું છે. સ્વામી ક્યારેક ક્યારેક કોઈ તિલ ચિહ્નની અંદર વાત કરે છે. સ્વામીએ અંગો ઉપર આ અંગ ચિંતામણી છે એટલે દરેક અંગો ઉપર વજન વધારે આપ્યું છે. અંગમાં રહેલા તિલ ચિહ્નો સ્વામીને ક્યારેક વર્ણનની અંદર આવ્યા છે, ક્યારેક સ્વામીએ પોતે એનો રસ લીધો છે, પણ વર્ણન સ્વામી નથી કરી શક્યા અથવા નથી કર્યું. પ્રેમાનંદ સ્વામીએ આ ઝીણવટભર્યું આખું ભગવાનની મૂર્તિનું વર્ણન કર્યું છે. 63 તિલ અને 52 ચિહ્ન મહારાજની આખી મૂર્તિમાં છે. એ સિવાય પણ ઘણા બધાય નાના નાના ભગવાનની મૂર્તિમાં રહેલા તિલ અને એવા કોઈક ચિહ્ન એ હજુ પણ છે એવું પ્રેમાનંદ સ્વામીનું માનવું છે. અને એવું નંદ સંતોના કીર્તનો અને મૂર્તિના વર્ણન પરથી પણ ખબર પડે છે કે સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ જ આ ઓરાઓ શ્યામ સ્નેહી ધ્યાન ચિંતામણીના પદ લખ્યા, તો સ્વામીએ જે વર્ણન અહીં આગળ 52 ચિહ્નને 63 તિલનું કર્યું છે, એ સિવાય સ્વામીના જ કીર્તનોની અંદર બીજા ચિહ્નો અને બીજા તિલ વધારાના મળી આવે છે. અભ્યાસ કરતા એવી રીતે બીજા સંતો હોય એને કંઈક જોયું હોય, કારણ કે મૂર્તિ તો અગાધ છે, અગાધ છે. ભગવાન શ્રીહરિમાં તો અનંત આશ્ચર્યો ભરેલા છે, અનંત આશ્ચર્યો. દુનિયાની બધી જ વસ્તુનો પાર પામી શકાય છે, પરંતુ મહારાજનો પાર ક્યારેય પામી શકાતો નથી. અહીં આગળથી પ્રકૃતિ પુરુષ સુધીની તમામ સૃષ્ટિનો પાર પામી શકાય છે, પરંતુ પ્રકૃતિ પુરુષથી પર અક્ષરની બોર્ડર જ્યાંથી ચાલુ થાય છે ત્યાંથી માંડીને પુરુષોત્તમની મૂર્તિ સુધીનો જે વિભાગ છે એ વિભાગ અતિ અગમ્ય છે. કોઈ બુદ્ધિના પરિમાણમાં કે મનના સંકલ્પમાં ન જાય એવો છે. જો મનમાં જતો હોત, જો બુદ્ધિમાં જતો હોત, તો બુદ્ધિવાળા લોકોએ ત્યાં સુધીનું પરિમાણ ને ત્યાં સુધીના વિચારો કર્યા હોત, પરંતુ ત્યાં સુધીના વિચારો અને ત્યાં સુધીની ભૂમિકા કોઈના હાથમાં આજ દિવસ સુધી આવી નથી. કેવળ ભગવાનના ભક્ત, એ ચાહે બુદ્ધિવાળો હોય ચાહે ભોળો હોય, ચાહે પ્રેમી હોય ચાહે જ્ઞાની હોય, પણ ભગવાનનો જે ભક્ત થાય છે, ભગવાનની જેની ઉપર કૃપા થાય છે, એને ભગવાન દયાએ કરીને પોતાની એ ભૂમિકા, પોતાનું એ ધામ, પોતાના એ મુક્તો, પોતાના મુક્તોનું સુખ, પોતાની મૂર્તિનું સુખ એ ભગવાન એને આપે છે, ત્યારે જ એની અનુભૂતિ થાય છે. બુદ્ધિથી નથી જણાતું, કલ્પનાથી નથી જણાતું, મનના સંકલ્પથી નથી પકડાતું, ચિત્ત નથી ત્યાં ચોંટી જતું, અહંકાર એનો નથી અહંકાર ધરી શકતો, એવું એ ભગવાનનું સ્વરૂપ અને ભગવાનના સ્વરૂપમાં નિર્મગ્ન મુક્તો
અને મુક્તોને રહેવાના આધારરૂપ ભગવાને જેને સેવારૂપ આધાર આપ્યો છે એવું અક્ષર એના સ્વરૂપને કોઈ જાણી ન શકે એવા અગમ્ય છે, અગમ્ય છે. શાસ્ત્રો પણ જ્યાં નેતિ નેતિ કહી દે છે, શાસ્ત્ર પણ ત્યાં પહોંચ્યા પછી વેદો પણ નેતિ નેતિ કહી દે છે. એવી એવું જે સ્થાન, એવી જે દિવ્ય ભૂમિકા, ત્યાંનો સ્વાદ, ત્યાંનો વિહાર, ત્યાંનું સ્થાયી થવા માટેનું આપણું જીવન, એને સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી આપણને વર્ણન કરીને ચખાડી રહ્યા છે અને ત્યાં પહોંચાડી રહ્યા છે. એવી આ મોટા સંતોની આપણી ઉપર દયા છે. સ્વામી કહે છે કે આવી રીતે આ શિખાની પાસે જે તિલ ચિહ્નો છે એને મેં મારા અંતરની અંદર ઉતાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામી કે શિખા બહુ સુંદર છે, સારી નખ શિખા પર બલિહારી, એવી મૂર્તિ મીરાથ મારી. મીરાથ એટલે મૂડી, મારી અંત સમયની મૂડી છે. બધા સંતોએ આને અંત સમયની મૂડી કીધી છે. પ્રેમાનંદ સ્વામીની કડી પણ મેં ગઈકાલ કીધી હતી ત્યારે સ્વામી એમ જ કીધું, ચરણ કમળની છબી ચિંતવતા લાગે અલૌકિક રૂડી વાલા, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાણી મોડી વાલા, સર્વે ચિહ્ન સંભારી ધારુ અંત સમાણી મોડી વાલા. ભગવાનની આ એક એક અંગનું જેને ચિંતવન કર્યું એની અંત સમાણી મૂડી છે. આ તમામ સંતોનો એક જ મત છે કે અંતકાળે મૂડી મૂર્તિ છે. આવું સંતોનો સામાન્ય આખી વાતોનો અભ્યાસ કરીને એનો અભિપ્રાય જો કાઢવામાં આવે, એનો જો અર્ક કાઢવામાં આવે, તો અર્ક ત્યાં જઈને જ અટકે છે કે અંત સમયની મૂડી મૂર્તિ છે. વચનામૃત છે, વચનામૃતની અંદર પણ ભગવાનનો આખા વચનામૃતના અર્ક કાઢવામાં આવે તો જેટલા જેટલા અર્ક છે એમાંનો એક અર્ક એ છે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ, ભગવાનના સ્વરૂપનું ચિંતવન, હાલતા ચાલતા ખાતા પીતા ભગવાનનું સ્મરણ. અમારે તો મહારાજ કે ભગવાનની મૂર્તિ નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું એમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. વર્તાલનું 16મું વચનામૃતોના પણ જેટલા અર્ક નીકળે છે, ઉપાસના સંબંધી, સત્પુરુષના સમાગમ સંબંધી, સત્પુરુષના રાજીપા સંબંધી, એ બધાનો અર્ક કાઢીને જે લક્ષ્ય બાંધવાનું છે, લક્ષ તો છેવટે મૂર્તિ જ નીકળે છે. સત્પુરુષમાં જોડાવું, સત્પુરુષમાં હેત કરવું, ધર્મ પાળવો, વૈરાગ્ય રાખવો, ભક્તિ કરવી, જ્ઞાનને શીખવું, આત્મનિષ્ઠા રાખવી, અહિંસાને બ્રહ્મચર્યના માર્ગે હાલવું, એ બધી જ વાતોનું મૂળ આખરે જાય છે મૂર્તિ ઉપર. એ બધા જ સાધનો છે મૂર્તિ માટે. મૂર્તિની જેટલી સ્મૃતિ વધારે એટલી શાંતિ વધારે, જેટલી મૂર્તિની સ્મૃતિમાં ઉણપ એટલી અશાંતિ વધારે. કારણ કે મૂર્તિ એ શાંતિનું ધામ છે, શાંતિનો સાગર છે. જેને પરમ શાંતિ જોતી હોય, જેને પરમ સ્થિર થઈને રહેવું હોય, જેને અતિ આનંદમાં રહેવું હોય, બહારની ઉપાધિ ગમે એટલી હોય પણ અંતરમાં જો આનંદમાં રહેવું હોય તો ભગવાનની મૂર્તિમાં સ્થિર થતા શીખીએ. જેટલું સ્થિરીકરણ આપણું મૂર્તિમાં થશે એટલું ઓટોમેટિક આપણને સુખ આવશે, એટલી શાંતિ પરમ વર્તશે, બહુ વર્તશે. શિવલાલ શેઠને જો ને ઘીના આખા ઘીના ગળા ઢોળાઈ જાય, ભગા દોષી આકડા બાકડા થઈ જાય. શિવલાલ શેઠ કે પિતાજી કંઈ વાંધો નહીં, કાંઈ ઢોળાયું નથી, આમે ઢોળાયેલું જ હતું, આ તો આમે ઢોળાયેલું હતું. તમે પેટમાં નાખો તેને તો એને વિષ્ટા જ થવાની હતી, એ ઢોળાવાનું જ હતું, ભલે ઢોળાઈ ગયો. શાંતિથી ભજન કરો. જો જેને મૂર્તિમાં વૃત્તિ છે એને મૂર્તિમાં જે સ્થિર છે એને હંમેશા વિચારો શાંતિવાળા જ આવે. અને શાંત રહેવું અને શાંતિપ્રિય એ વ્યક્તિ શાંતિપ્રિય જ હોય, કારણ કે એને મૂર્તિમાં વૃત્તિ ગઈ છે ને.
મૂર્તિમાં હંમેશા શાંતિ રહી છે એટલે શાંતિ પ્રિય એનો સ્વભાવ થઈ જાય. એને શાંત હોય તો ગમે, શાંત એકદમ એવું એને ગમે, કારણ કે મૂર્તિમાં પરમ શાંતિ છે. મુખ તો કલબલાટ નથી કરતા, મુખ તો અક્ષરધામમાં જ્યાં બેઠા છે અને જે મૂર્તિનું સુખ લે છે ને, પરમ શાંતિ છે, પરમ શાંતિ એવું સુખ લે છે. આપણે તો 10 મિનિટ શાંતિથી બેસી ના શકીએ, કારણ કે આપણી હજુ ને આ વૃત્તિ લાગી જ નથી. શાંતિથી બેસવું આપણને ફાવે જ નહીં, આપણને કંઈ ને કંઈક કરવું જ પડે, નહીં તો આપણે તકલીફ થઈ જાય મોટી, કાં બોલવું પડે, કાં બીજું કરવું પડે, કાં ટેલવું પડે. પણ શાંતિથી ભગવાનની મૂર્તિનું આમ ચિંતન કરીને આપણે બેઠા હોય, એવી આપણી ઘડીઓ કેટલી. એ ઘડીઓને વધારવા માટે, એ ઘડી ઉપર ન ચડ્યા હોય તો ચડાવવા માટે સ્વામી આ અંગ ચિંતામણી લખી છે. માટે થોડોક થોડોક આપણે બધાએ ભગવાનના ભક્તોએ અભ્યાસ કરવો જોઈએ. થોડુંક તો શાંત ચિત્તે બેસીને, એકલા ભગવાન સાથે, મહારાજ સાથે બેસીને આપણી થોડીક ઘડીઓ તો વ્યતીત કરવી જોઈએ, એવી ટેવને પાડવી જોઈએ. કેટલા દિવસ આપણે આ બીજું કરીશું, કેટલા દિવસ થશે? શરીર નહીં હાલતું હોય તે દિવસે કશું થવાનું નથી, ભગવાનની ઈચ્છા નહીં હોય ને તે દિવસે કશું થવાનું નથી, આંખ પગ કાન નહીં ચાલતા હોય તે દી કશું થવાનું નથી, અચાનક કંઈક શરીરમાં પેરાલિસિસ આદિ કંઈ થઈ ગયું તો કાંઈ થવાનું નથી, અચાનક વાણી જતી રહી, ગનાની એક નસ ડબાઈ જાય તો અવાજ જ જતો રહેશે, અચાનક સ્વર પેટી જતી રહેશે. હવે વાતો કરવાની બહુ ટેવ હશે, ગમે ત્યાં ટાઈમ પાસ કરો, વાતો કરવી જ પડે, તો બોલાય જ નહીં તો શું થશે? પછી છે ને બોલાય નહીં એટલે એટલો મુંઝારો થાય કે ના પૂછો વાત. એના કરતાં થોડુંક જે જરૂરિયાત નથી એના કરતાં ઓછું બોલવું, જરૂરિયાત હોય એમાંય વિચારીને કરવું. એવું ક્યારેક તો નિયમ લેવો કે હાલો ભાઈ થોડુંક આવું કંઈક સંકોચ કરીએ, બહુ વૃત્તિઓ ફેલાવી છે, હવે કાચબાની જેમ થોડી હંકે લઈએ. આવા વિચારમાં ભગવાનના ભક્તએ મંડવું જોઈએ, એકલા ધંધા બિઝનેસોમાં ન પડવું જોઈએ, એકલા નોકરીને છોકરા પરનાવામાં ન પડવું જોઈએ. અમારે ત્યાગી હોઈએ અમે તો અમારે પણ સત્સંગ સંબંધી જે કાંઈ પ્રવૃત્તિ એની અંદરથી નિવૃત્ત થઈને અમારે પણ અમારી રીતે કરવું જોઈએ, કારણ કે આખરે સુખનું મૂળ તો ભગવાનની મૂર્તિ જ છે. એનું આપણને 100% ખ્યાલ રહેવો જોઈએ. જો એ ખ્યાલ ન રહે તો જે ચક્કર ચડેલા હોય એ ચક્કર આપણને દુઃખી કરે, કારણ કે દુઃખ માત્ર બહુ વિચારશો જે કોઈ દુઃખ આપણને થાય છે, થયું છે, થશે, એના વિશે બહુ મોટું ઊંડું જો સંશોધન કરીએ ને તો સંશોધન આટલું જ છે કે આપણી વૃત્તિ એટલી મૂર્તિમાં ઓછી ચોટી છે એટલે આપણને એનું દુઃખ છે. અને જેની વૃત્તિ ચોટી છે ને, શું તમે જો તે લોકો ભગવાનમાં મસ્ત બન્યા છે ને, એને ગધેડા પર ઊંધા બેહાડીને ચલાવ્યા, રીંગણાની માળા પહેરાઈને ચૂનો ઉપર ચોપડ્યો છે, તો એને શું હતું? સુખ જ હતું. અને એને કોઈ રાજ્ય સિંહાસન પર બેહાડીને એની પૂજા કરીને હાર પહેરાવે ને તોય સુખ જ હતું. આપણે કોઈ આપણને સિંહાસન પર બેહાડીને હાર પહેરાવે ને બધું કરે તો સુખ થાય છે, પણ કોઈ ગધેડે બેહાડે તો દુઃખ થાય. એટલે મર્યા જેવું લાગે, મર્યા જેવું, સમજાય? આપણું ધાર્યું બધું થાય તો આપણને સુખ થાય છે, પણ આપણું ધાર્યું નથી થતું તો આપણે વિચાર્યું હોય કંઈક ને ભગવાન કરે કંઈક તો તરત આપણને શું થાય છે? દુઃખ થાય છે. આપણને માન સન્માન પ્રાપ્ત થાય તો સુખ થાય છે, પણ અપમાન થાય તો દુઃખ થાય છે. આવું બધું જે થાય છે એની પાછળનું કારણ એક જ છે, મૂર્તિમાં આપણી વૃત્તિ પહોંચી નથી. આપણે જેટલી એમાં પહોંચાડશું ને, બીજે બધેથી અનઅપેક્ષિત થઈ જઈશું. એક ભગવાન જ એવા છે જે અનઅપેક્ષિત છે, એ ભગવાનને ધારી રહેલા મુક્તો એવા છે જે અનઅપેક્ષિત છે. માટે ભગવાનને જે ધારીને રાખે છે એનો સ્વભાવ પણ અનઅપેક્ષિત થાય છે, અને અનઅપેક્ષિતતા એ જ સર્વ સુખનું કારણ છે. અને અનઅપેક્ષિતતા ત્યારે જ વ્યક્તિમાં આવે છે કે જ્યારે મૂર્તિમાં ચોંટે છે. મૂર્તિ સિવાય કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ સ્થાન, કોઈ સત્તા, કોઈ સંપત્તિ, કોઈ ધામ એવું નથી કે જેમાં અપેક્ષા ના થાય. એક ભગવાનની મૂર્તિ જ એવી છે કે એમાં ચોંટ્યા પછી જ અનઅપેક્ષિત નેચર બને છે, અને જે અનઅપેક્ષિત નેચર બને છે એ સદાય સુખનું કારણ બને છે,
જે સદાય સુખનું કારણ બને, સદાય શાંતિનું ધામ બને, અને સદાય શાંતિનું જે ધામ બને એમાં પરમાત્માનો અખંડ નિવાસ થાય. માટે થોડુંક ભગવાનને વિશે વૃત્તિ રાખવાનો, ભગવાનના ભક્તોએ આપણે અભ્યાસ કરવો. મૂડી છે આપણી, એવું સમજવા મૂડી છે. જેમ ફિક્સ પડી હોય તો આપણને લાગે ને કે મૂડી છે એમ. ફિક્સો પડી હોય, બેંક એકાઉન્ટમાં પૈસા પડ્યા હોય, સોનું પડ્યું હોય લોકરમાં, તો આપણે, તમે ગણતા હો ગ્રહસ્થ આશ્રમમાં કે અમારી જોડે 50 તોલા સોનું છે, અમારી જોડે આટલી મૂડી છે, ઇન્ડિયાની અંદર આટલી જમીનો છે, એ જમીનોનો ભાવ અત્યારે 30 કરોડ છે, એટલે 30 કરોડ એ છે, અહીં બેંકની અંદર 2 લાખ છે, આટલું સોનું છે, એટલે લગભગ 40 કરોડ જેટલું તો આપણી જોડે છે, એમ ગણ્યા કરો. ગણ્યા કરો છો કે આટલી મૂડી તો છે. છોકરાઓ કદાચ જુદા થાય તો પણ એને આટલું આટલું આપવાનું થાય તો એ આપણી જોડે આટલું તો છે, એમ મૂડી આપણે ગણીએ છીએ આ લોકની, જેને મૂકવી છે, જેને છોડવી છે. આપણી આગળ મોટા મોટા બાજનસાઓ થઈ ગયા, આખી પૃથ્વીની સંપત્તિવાળા બધા મૂકીને ગયા, આપણે જોયું છે કે આ બધું રહી ગયું, છતાં પણ હજુ આપણે મૂડીને ગણીએ છીએ. એને આપણી ભૂલ ગણવી, એને આપણી બુદ્ધિ ગણવી, એને આપણી હોશિયારી ગણવી, મૂર્ખામી ગણવી, એ તો આપણે પોતે કેટલું સમજ્યા છે એવું આપણે પોતાની જાતને કહી શકીએ. જો આપણે મૂર્તિને વધારે સમજાવીએ તો પોતાની જાતને મૂર્ખામીમાં ગણશું. આપણે જો મૂર્તિને એટલી નહીં ગણાય તો પોતાની જાતને બુદ્ધિશાળીમાં ગણશું. એટલે એ તો પોતપોતાના ઈશક ઉપર આધાર છે. પરંતુ વાત એટલી નક્કી છે કે મૂડી તો મૂર્તિ છે, એ હારે આવશે, બાકી કશું જ હારે આવવાનું નથી, બાકી બધું અહીં મૂકવાનું છે. માટે એ મૂડી આપણે ભેગી કરીએ, ભગવાનની શિખાને નિરખ્યા કરીએ, ભગવાનની શિખાના એ તિલને નિરખ્યા કરીએ, ભગવાનની શિખાની પાછળ જમની બાજુએ 3 તિલ છે એને નિરખ્યા કરીએ. એક વખત એ નિરખવાની ટેવ પડી જશે ને, આ ચિત્તનો એવો સ્વભાવ છે જેમાં ચોંટાડો એમાં ચોંટે, એટલે ચોંટાડી દેવાનું એમાં. જો ચોંટી જશે તો પછી ત્યાંથી ઉખડવું પણ મુશ્કેલ પડશે, એવું થઈ જશે. મુક્તાનંદ સ્વામીને કેવું સુખ હતું. મુક્તાનંદ સ્વામી કે એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય, અને એક હાથ પાછી અંદર નાખું ત્યારે ટાઢું થાય. આ સ્થિતિએ, એ સ્થિતિના અનુભવ તરફ, એ રસ્તા તરફ આપણે હાલવું પડશે. શોભે નખ શિખા શરીર નાથ નિરખ્યા છે, ચિતે ચિંતવે દરો દેર નાથ નિરખ્યા છે, પુષ્ટ અંગો અંગ સુંદર નાથ નિરખ્યા છે, મૂર્તિ માર માડી મન હર નાથ નિરખ્યા છે, મૂર્તિ ઘણી છે ઘનશ્યામ નાથ નિરખ્યા છે, શાંત સ્વભાવે સુખદામ નાથ નિરખ્યા છે, મહારાજની મૂર્તિ ન્યારી નાથ નિરખ્યા છે, કર ચરનાદિક પરવારી નાથ નિરખ્યા છે. સ્વામી કે પુષ્ટ અંગો અંગ સુંદર નાથ નિરખ્યા છે. ભગવાનની મૂર્તિ રૃષ્ટ પુષ્ટ છે, પણ રૃષ્ટ પુષ્ટ છે પણ પાછી બધી રીતે સુંદર સૌમ્ય છે. આપણે રૃષ્ટ પુષ્ટ હોય શરીર, પણ ફાંદ લબડી પડી હોય ને, પિંડીઓ લબડી પડી હોય ને, તમારે માથું મોટું હોય ને, હાથ મોટા હોય ને, પગ પાતળા હોય ને, બધું રૃષ્ટ પુષ્ટ આપણું બધું એવું હોય. સમજ્યા? એકે બાજુથી ફોટો લેવો હોય સરખો ના આવે. જો મીટર પટ્ટી પર ઊભા રાખ્યા હોય ને તો એકે 2 સેન્ટીમીટર સરખા ના થાય. આપણે રૃષ્ટ પુષ્ટ હોઈએ પણ આપણું રૃષ્ટ પુષ્ટ છે ને એવું જ હોય. ભગવાનની રૃષ્ટ પુષ્ટ મૂર્તિ એટલે એકદમ સુંદર આકારવાળી, એની આકૃતિ કરવી હોય ને તો એ અઘરી પડે, એટલું માપ લીધેલું એવી રીતની ભગવાનનું એ સ્વરૂપ છે. ભગવાન આખા જગતને જેને બનાવ્યું, આટલા મોટા ઈશ્વરોને જેને શક્તિ પ્રદાન કરી, આટલા મોટા ઈશ્વરોને જેને રૂપ દીધા, અને ઈશ્વરોને જે દીધું એનો દાતા કેવો હોય, એવું પર એવા મોટા પરમાત્મા, એવા મોટા મહારાજ એ એવા છે. નખ શિખા સુધી એ શરીરને શોભે છે. સ્વામી કે ચિત્તે ચિત્તવી ધરું ધીર, એ મૂર્તિને ધારતા, એ મૂર્તિને જે ધારે છે
ચિત્તે ચિંતવી ધરું ધીર, રોજ એ મૂર્તિને ધીરજપૂર્વક જે ધારે છે ને એમાં ધીરજનો નિવાસ થઈ જાય છે. પુષ્ટ અંગોઅંગ સુંદર મૂર્તિ મરમાડી મનહર, મૂર્તિ ઘણી છે ઘનશ્યામ અને શાંત સ્વભાવે સુખધામ, અતિ શાંતિ એ મૂર્તિ, એમાંથી નીકળતો તેજનો પ્રવાહ, એમાંથી નીકળતો નાદ, એને કોઈ સાંભળે પરમ શાંતિનો અનુભવ થાય એવો એ નાદ છે, એવો એ પ્રકાશ છે. શાંત સ્વભાવવાળા છે મહારાજ, બહુ શાંત સ્વભાવવાળા. ચંચળતાને ગ્રહણ કરતા કોના માટે? ભક્તજનને સુખ ઉપજાવવાને અર્થે. પણ મૂળ સ્વભાવ ચંચળનો હતો મહારાજનો. મહારાજ કે અમારે શાંત સ્વભાવે વર્તવું એ ગમે છે. મહારાજને શાંત સ્વભાવવાળા ગમે છે. લોયાનું પહેલું વચનામૃત, મહારાજ કે અમારે તો શ્રીકૃષ્ણ નારાયણ વિશે હેત છે, કારણ કે શાંત છે. શિવજીને વિશે એટલું હેત ન થયું એવું મહારાજે લોયાના પહેલામાં પોતાની રુચિ દર્શાવેલી છે. કેવા વ્યક્તિ અને કેવા ઈશ્વરો ભગવાનને ગમે છે. હવે ઈશ્વરના સ્વભાવમાં જો પ્રોબ્લેમ થાય તો મહારાજ કે અમારે બરાબર છે, અમારા ભગત છે, અમે માનીએ છીએ, પણ અમને હેત જોઈએ એવું થતું નથી. લો, આવું મહારાજે કહ્યું શિવજી માટે. તો પછી મનુષ્ય માટેની તો વાત જ ક્યાં રહી? જો ઈશ્વરો માટે શ્રીજી મારા સ્ટેટમેન્ટ આવું દેતા હોય તો મનુષ્યને તો વાત જ ક્યાં રહી? એમ આપણે થોડો પોતાના સ્વભાવને, હા, મહારાજે વચનામૃતમાં કીધું શાંત હોય ને ચંચળ થવું, ચંચળ હોય ને શાંત થવું, કહેતા વિવેકથી. કઈ જગ્યાએ ચંચળતા જરૂરી છે, કઈ જગ્યાએ શાંત થવું જરૂરી છે, એ વિવેકને જાણ્યા વિના કોઈ પણ શાસ્ત્રના વચનને ગ્રહણ કરી લેવામાં આવે તો એનાથી નુકસાન થાય. એટલે જ શાસ્ત્રોને સત્પુરુષ થકી સમજવાના કયા છે. હવે કથા ચાલતી હોય અને આપણે ચંચળ કે શાંત છું તો ચંચળ થવું જ, ભાઈ કથામાં શાંત થવાનું હોય, ત્યાં ચંચળ ના થવાનું હોય. પણ કીર્તન ભક્તિ થતી હોય તો કરતાલ લઈને નાચો વગાડો, ત્યાં ચંચળ થવાનું છે. વિવેક જોઈએ કઈ જગ્યાએ ચંચળ થવું, કઈ જગ્યાએ શાંત થવું, એનો જો વિવેક ના હોય તો નુકસાન બહુ થાય. અને લગભગ એક દેશસ્થ જ્ઞાનના કારણે, એક દિશાનું જ્ઞાન હોવાના કારણે, એક અંગનું જ્ઞાન હોવાના કારણે વ્યક્તિઓ ઘણી વખત શાસ્ત્રના વચનને કોઈ પણ જગ્યાએ પોતાની પ્રકૃતિ પ્રમાણે ફિટ કરતા હોય છે. પણ પોતાની પ્રકૃતિ પ્રમાણે શાસ્ત્રના વચનને ક્યારેય પણ ફિટ ન કરવું. શાસ્ત્રના વચનને કેવળ સત્પુરુષની દ્રષ્ટિ વડે, સત્પુરુષના અભિપ્રાય વડે, અને શાસ્ત્ર કરતાનો જે અભિપ્રાય છે એ જેને સમજાનો હોય એના થકી જો કરવામાં આવે તો વાંધો ના આવે. નહીં તો શાસ્ત્રના એક વચનને લઈને ઘણી વખત વ્યક્તિ પોતાના સ્વભાવનું જ પોષણ કરતો હોય છે. શાસ્ત્રના એક વચનને લઈને ક્યારેય પણ પોતાનો સ્વભાવ વધી ન જાય, ધ્યાન રાખવું પડે. કારણ કે શાસ્ત્રના વચનો બહુ વિચારીને, જે તે સમયને અનુકૂળ, જે તે સમયની પરિસ્થિતિ મુજબ લખાના હોય એને આગળ પાછળ એનો પૂર્વાપરનો વિચાર કર્યા વિના એક જ વચનને જો પકડી લે ને એને જ પ્રધાન કરીને હાલે તો એમાંથી નુકસાન થાય. એટલે શાસ્ત્રના પૂર્વાપરના સંબંધો સત્પુરુષો જાણે છે. મારો કહેવાનો અર્થ તો એટલો જ છે કે ભગવાનને શાંત સ્વભાવ પ્રિય છે, ગમે છે, ભગવાનને ગમે છે. માટે આપણે પણ એવો થોડો સ્વભાવ કરતાં શીખવું. આખો દિવસ આપણે બોલ કરવા જ જોઈએ એવું નહીં, આખો દિવસ આપણે કંઈ ને કંઈ મથવા જ જોઈએ એવું નહીં, આખો દિવસ આપણે કંઈ ને કંઈ ટેલવા જ જોઈએ એવું નહીં, અઠવાડિયું થઈને આપણે આવું જ જોઈએ જમવાનું, આવું જ આપણે જોવાનું જોઈએ એવું નહીં. થોડુંક શાંત થઈને બેસતા, ભગવાનનું ચિંતન કરતા, ભગવાન સાથે એકાંતમાં વાતો કરતા, ભગવાનને એકાંતમાં કંઈ સ્તુતિને પ્રાર્થના કરતા, ભગવાનની દયા અને કરુણાનો એકાંતમાં બેસીને વિચાર કરતા, એ બધું શાંત હોઈએ તો થાય. ચંચળમાં થાય, ચંચળમાં પગ હલે બાકી કાંઈ વિચાર ના આવે, કોઈ વિચાર ના આવે. જાજા ભાગનું ચંચળતાની અંદર એ રસિક માર્ગ છે, એટલે એની અંદર તો વિચાર આવવો બહુ અઘરો છે. શાંતમાં જ વિચાર આવે, શાંતિ હોય હૃદયમાં ત્યારે વિચાર આવે, નહીં તો ઓલામાં વિચાર હારખો ના આવે. એમાં તો મહારાજ કે ચડ્યા ઓછા પડ્યા જાજા, એમ પડાય જાજા ને,
આજનો યુગ જો આજનો યુગ ચંચળતા જેટલી હોય એટલો આલ્યો જાય સત્સંગમાં, પણ ભગવાનનો સ્વભાવ આવો છે. જરૂરિયાત હોય ત્યાં ચંચળતા, નહીં તો શાંત સ્વભાવ. વ્યક્તિએ પોતે વિચારવું મારા કેટલા ચંચળ સ્વભાવ છે, ત્યાંથી એને ટાળીને શાંત સ્વભાવ કરો, ભગવાનને આપણી સાથે બને. શાંત સ્વભાવે સુખધામ, એવા ભગવાન છે. ચંચળતાને તો ગ્રહણ કરે છે. મહારાજની મૂર્તિ ન્યારી, ભગવાનની મૂર્તિ ન્યારી છે. અને ચંચળ થવું, પણ ભગવાનનો ભક્ત કેવો ચંચળ થાય ખબર છે? શાંત હોય પણ ચંચળ કેવો થાય? એ ચંચળ થાય ને તો ભગવાનની મૂર્તિમાં આગળ ને આગળ એ પોતાનો માર્ગ કાપે. એની ચંચળતા એવી છે કે ભગવાનના ચરણારવિંદથી એ ભગવાનના નળાના પાંચ તસુ છેટેનો તિલ છે ત્યાં સુધી પહોંચવા માટે ચંચળ થાય. ત્યાંથી એ ગોઠણ સુધીનું ચિહ્ન ડાબા પગે છે ને પહોંચવા ચંચળ થાય. ત્યાંથી એ જમના પગની અંદર જે તિલ છે ને પહોંચવા ચંચળ થાય. ત્યાંથી એ જમના પગનો ખાપો છે, ખાપાનું ચિહ્ન છે સાથળ ઉપર, ને પહોંચવા માટે ચંચળ થાય. એની ચંચળતાઓ એવી હોય, એ ચંચળ થાય, પણ એ ચંચળ ભગવાનના ભક્ત સાથે આત્મીયતા કરવા માટે ચંચળ થાય. એ ચંચળ થાય પણ સત્સંગની અંદર કંઈક ઊંડો જવા માટે ચંચળ થાય. એ ચંચળ થાય પણ પોતાની ચંચળતા દ્વારા પોતાનું આત્યંતિક કલ્યાણ સરે વિચાર દ્વારા ચંચળ થાય. એ ચંચળ થાય પણ સંતો ભક્તો રાજી થાય એટલે ચંચળ થાય, આવા વિચારથી ચંચળ થાય. એ શાંત જ છે. એવા વિચારથી જે કરેલો એવા વિચારથી કરેલી ગ્રહણ કરેલી ચંચળતા, એવા વિચારથી પોતાના સ્વભાવને કરેલી ચેન્જ, એ શાંત સ્વભાવ જ છે, ભગવાનને ગમે છે. માટે ભગવાનને જેને રાખવા હોય એને આ બધા વિચારો કામના છે. આ તો સ્વામીએ, નિષ્કુળન સ્વામીએ આપણને શીખવાડેલો વિચાર છે. અઘરો ઘણો છે પણ મહેનત કરીએ તો થઈ શકે છે. મહારાજની મૂર્તિ ન્યારી, કર ચરણાદિક પર વારી. ભગવાનની મૂર્તિ, બધી જ મૂર્તિઓ આજ દિવસ સુધી જેટલી મૂર્તિ છે આ પૃથ્વી પર આવેલી છે, આ બ્રહ્માંડોમાં આવેલી છે, બીજા બ્રહ્માંડમાં ગયેલી હશે, એ બધાયમાં મહારાજની મૂર્તિ બધાથી ન્યારી છે. અંગો અંગ અવલોકી નાથ નિરખ્યા છે, આવે આનંદ અલોકી નાથ નિરખ્યા છે, નખ શિખા સુખની ખાણી નાથ નિરખ્યા છે, જીભે જાય નહીં વખાની નાથ નિરખ્યા છે. અંગો અંગ અવલોકી, સ્વામી કે અંગો અંગના દર્શન કર્યા છે. આવે આનંદ અલોકી, અલૌકિક આનંદ આવે છે. આ લોકના આનંદથી પર જે અલૌકિક આનંદ છે, જે આનંદનો નાશ થતો નથી, જે આનંદને અનુભવ્યા પછી બીજા આનંદની અપેક્ષા રહેતી નથી, જે આનંદને ચાખ્યા પછી બીજા આનંદને ચાખવાની ઈચ્છા થતી નથી, જે આનંદને એકવાર અનુભવી લીધો એને પછી આ જગતનો કોઈ બીજો સુખ કે આનંદ એને આનંદ ન આપી શકે. જ્યારે પણ કોઈ જગ્યાએ સુખ જેવું દેખાય ત્યારે વિચાર કરે જેવો એ આનંદ છે એવું તો આ નથી. આવું એની દ્રષ્ટિ ત્યાં પહોંચી જાય જેની નજર પહોંચી ગઈ છેક સાબાસ સમજણ, એની જેની નજર છેક પહોંચી ગઈ ને એને સાબાસ છે સ્વામી કે. એ છેક પહોંચી ગઈ એટલે શું? છેક એટલે મોટો પ્રાઇમ મિનિસ્ટર થઈ જાય એટલે છેક પહોંચી ગઈ. આ દુનિયાની બહુ મોટી સત્તા મેળવી લે એટલે છેક પહોંચી ગઈ. આ જગતની અંદર બધું બહુ કરતો આવડી જાયને, બહુ મોટું કારભાર આવડી જાયને, બહુ પ્રતિભાશાળી થઈ જાયને, બહુ લોકની અંદર પંકિત થઈ જાયને, બહુ લોકો એને માનતા થઈ જાયને, બહુ લોકો એને ફોલો કરતા થઈ જાયને, બધું થઈ જાય એટલે ઠેક પહોંચી ગઈ. એટલે ઠેક પહોંચી ગઈ. લાખો માણસો વાહે વાહે ફરે એટલે ઠેક પહોંચી ગઈ. જો એવી ઠેક પહોંચી ગયેલી હોત ને તો આ પૃથ્વી પર એવા ડાન્સરો થયા છે કે જે ડાન્સરોના નામ ખાલી બોલાય એ ડાન્સ કરવાનો હોય ને 10 મિનિટ એની ટિકિટો મોંઘા ભાવે વેચાય. આ દુનિયાની અંદર એવા આજે તો ગપ્પા ગપ્પી દાસો, ગપ્પા મારવાવાળા, જોક કહેવાવાળા, ખાલી ગપ્પા જ છે ને. જોક એટલે શું? હાસ્યનો પ્રોગ્રામ એટલે શું છે? ગપ્પા પ્રોગ્રામ, જેમાં ગપ્પા જ ગપ્પા લગાવવાનો, એનું નામ હાસ્યનો કાર્યક્રમ. પણ એવા ગપ્પા પ્રોગ્રામના પણ આજે દુનિયાની અંદર લાખો માણસો એના એની પાછળ ફરતા હોય અથવા તો એનું એ સાંભળવા માટે તલપાપડ થતા હોય એવા ગપ્પી દાસો પણ આ દુનિયાની અંદર હજારોની સંખ્યામાં છે ને એની પાછળ આવું છે. લો, એમાં કાંઈ મોટપ નથી, એની અંદર કશું જ મેળવ્યું નથી, એ માર્ગ ભૂલેલાનો છે. હું એવું નથી કહેતો એ બધું ખોટું છે. સત્સંગની અંદર એ આપણે હાસ્યરસનો કાર્યક્રમ રાખીએ છીએ,
એની સાથે મારો કોઈ મતલબ નથી, એ બધું બરાબર છે જેમ છે એમ. પણ મારો કહેવાનો અર્થ એ છે કે ભગવાનના મૂર્તિને વિશે જેની સ્થિતિ થાય એને જ એને જ આ આનંદ, જે અલૌકિક આનંદ છે આવે છે. ત્યાં સુધી બીજા આનંદની અપેક્ષાઓ રહે, ત્યાં સુધી બીજું બધું જોઈએ છે. જ્યારે આ આનંદ શરૂ થઈ જાય ને ત્યારે કશું જોતું નથી. આપણે એવા થવાનું છે. આપણને આજે ખબર હોય કે આવું છે તો આપણી એ તરફની વૃત્તિ જાગે, એ તરફનો પ્રયાસ જાગે, આપણે જશું તો આપણને અનુભવ થશે. જે આપણે પ્રયાસ જ નહીં કરીએ તો આપણને અનુભવ એનો થાય નહીં. માટે સ્વામી કે આનંદ અલૌકિક, અલૌકિક ને અલૌકિક આવે છે એવું ભગવાનની મૂર્તિનું સુખ છે. નખ શિખા સુખની ખાણી, સુખની ખાણી, સુખની ખાણ છે. નખ શિખા સુધી ભગવાનની એ મૂર્તિ, જીભે જાય નહીં વખાણી. મારી જીભથી સ્વામી કે હું વખાણ ના કરી શકું, હું કહી નથી શકતો એવી ભગવાનની એ મૂર્તિ સુખની ખાણી. આટલું કીધું ને તોય સ્વામી કે છે જીભે નથી વખાણી શકતો. આટલી કડીઓ લખી એની ઉપર, આટલો ભાવ અંદર રજૂ કર્યો છે તો હજુ સ્વામીએ જે અનુભવ્યું છે ને તો લખ્યું જ નથી. ગુણાદિતાનંદ કે જીભ ઝાલીને બોલીએ છે એમ એ મોટા સંતોએ આજે લખ્યું છે ને, એ તો કલમ ઝાલીને લખાયું છે. કલમ ઝાલીને લખાયું, જેવું છે એવું નથી કહી શકે. કારણ કે એનું વર્ણન વાણીથી થાય એવું જ નથી. ગુંગે ખાતો ગુળ, મૂંગાએ જેમ ગોળ ખાતો હોય તો શું કે, મૂંગાએ કેસર કેરી ખાધી હોય તો શું કે. એમ ભગવાનની મૂર્તિનું સુખ જેને જેવું આવે છે ને એની પાસે કોઈ લેંગ્વેજ છે જ નહીં. એવા જે ભક્તો છે, એવા જે સંત છે, એવા જે મુમુક્ષુ કે મુક્ત પુરુષો છે એની લેંગ્વેજ, એની જે ભાષા, એની જે મૂર્તિ કંડારેલી એના હૃદયમાં છે એની લેંગ્વેજ જોવો કે એની લેખન જોવો કે એને કાગળ પર લખેલું જોવો, એક જ છે. એની આંખો, એનો ભાવ, એના હૃદયમાંથી એ ભગવાન પ્રત્યેનો અહોભાવ, બસ આટલાની અંદર જ એની લેંગ્વેજ અને એનો અનુભવ પૂરો થઈ જાય છે. એ સ્થૂળ ભાવે થઈ બહાર જેની એની ગદગદતા છે, એનું આર્ત હૃદય જે થઈ જાય છે, દ્રવી જાય છે, એ આંખના અશ્રુથી બસ ભગવાનનો અભિષેક કરી શકે, આટલી જ એની પાસે વાણી હોય છે, બીજું કાંઈ હોતું નથી. એવું એ ભગવાનનું સ્વરૂપ છે. એવી મૂર્તિ મનરંજન નાથ નિરખ્યા છે, ચિતે ચિંતવો છો નિશ દીન નાથ નિરખ્યા છે. પ્રથમ પોડી જાગે જ્યારે નાથ નિરખ્યા છે, જોઈ જાન મગન મન ત્યારે નાથ નિરખ્યા છે. આવી મૂર્તિ મનરંજન ચિતે ચિંતવું છું નિશ દિન. નિષ્કુળન સમય કે એવું નહીં કે આજે ચિંત્યું આ સોમવાર ને હવે આવતા સોમવાર, રોજ ચિંતવું છું, રોજ નિશ દિન રાત અને દિવસે મૂર્તિનું ચિંતવન કરું છું. એ ભગવાન જ્યારે જાગે છે ત્યારે બધા એમના દર્શન કરીને રાજી થાય છે. દિયે દર્શન દીન દયાળ નાથ નિરખ્યા છે, નિજ ભક્તના પ્રતિપાળ નાથ નિરખ્યા છે, પછી દેહ ક્રિયા કરી આવે નાથ નિરખ્યા છે, હાથ મૃતે કાય મટી આવે નાથ નિરખ્યા છે, ચોડી એકુકી આંગળીઓ નાથ નિરખ્યા છે, ધોઈ શોધ કરે સગળીઓ નાથ નિરખ્યા છે, પછી દાતન કરતા શ્યામ નાથ નિરખ્યા છે, મુખ ધોએ લોતા સુખદામ નાથ નિરખ્યા છે. પછી ભગવાન પોઢીને જાગે છે. સ્વામી કે મેં દર્શન કર્યા છે. ભક્તો અને સંતો મહારાજના દર્શન માટે તલ પાપડ હોય, ભગવાન દેહ ક્રિયા કરવા માટે જાય, એક મનુષ્ય લીલા છે એટલે મનુષ્યની રીતે પ્રભુ વર્તે, બાકી ભગવાનને શું દેહ ક્રિયા. પણ ભગવાન દેહ ક્રિયા કરવા જાય પછી માટીથી હાથ ધોવે. શાસ્ત્રમાં માટીથી હાથ ધોવાના કયા છે, પણ અત્યારે જે પ્રમાણે પછી એમ કીધું, જે દેશમાં જે પ્રકારની માટી હોય, એટલે સંતો આજે માટીની જગ્યાએ પાવડરનો ઉપયોગ કરે. અહીંયા આગળ એવા પાવડર આવે છે કે જે હાથને બહુ નુકસાનય ના કરે, માટી જેવા જ હોય, તો પાવડરનો ઉપયોગ કરે. હરિભક્તો કદાચ લિક્વિડનો ઉપયોગ કરતા હશો. પણ
ભગવાનને કેવી રુચિ છે, શૌચ ક્રિયા પણ ભગવાન કેવી કરે છે. હું ઘણી વખત કથાના પ્રસંગોપાત અમે સંતો કહેતા હોઈએ છીએ અને હજુ પણ કહીએ છે કે તમે ભગવાનના એકાંતિક ભક્ત થવાના માર્ગે ચાલેલા હો તો તમારે શૌચ ક્રિયાઓ, સંતોનો સમાગમ કરીને અથવા સંતોની નજીક રહેલા હરિભક્તો પાસેથી શીખી લેવી જોઈએ. એઠું ચોખ્ખું કોને કહેવાય, ક્યારે સ્નાન કરવું જોઈએ, કઈ જગ્યાએ ક્યારે ના અડવું જોઈએ. ભલે તમે અમારા સંતો જેટલું ના જ કરી શકો, અમને ખબર છે, પણ પ્રાથમિક દશાનું તમારા ઘરમાં હોવું જોઈએ. જો તમારે ભગવાનનો નિવાસ કરવો છે તો પ્રાથમિક દશાની શૌચક્રિયા તો ઘરમાં હોવી જ જોઈએ. કારણ કે જો પ્રાથમિક દશાની શૌચક્રિયા ઘરમાં નથી, હા, અમે સંતો એનું વારે વારે બહુ વિવેચન ના કરીએ, યુગ એવો છે, જમાનો એવો છે, અને આજે કોઈના ભેજામાં બધું ઉતરી જાય એવું નથી, પરંતુ શૌચક્રિયા કે તમે પેશાબ પાણી કરો પછી કેવી રીતે વર્તવું, તમે દેહ ક્રિયા કરવા ગયા હો તો પછી એમાં કેવી રીતે વર્તવું, કેવી રીતે કપડાં કેવા કે પહેરવા, કેવા ન પહેરવા, ક્યાં અડવું ક્યાં ના અડવું, આ બધાનો ખ્યાલ જેને એકાંતિક થવું છે, એકાંતિકના માર્ગે હાલવું છે, એને ખબર હોવી જોઈએ. જેને ફક્ત કલ્યાણ કરવું છે અને હાલ્યા જવું છે એના માટે કંઈ પ્રશ્ન નથી, પણ જેને એકાંતિક થવું છે અને આ જન્મે ભગવાનને વાલા થઈ જવું છે એને તો શૌચ ક્રિયાઓ શીખવી જોઈએ. જો ભગવાન પોતે આવું કરતા હોય, ચોડી એ કુકી આંગળીઓ નાથ નિરખ્યા છે, ટોયલેટની ક્રિયા ભગવાન કરે ને, એક એક આંગળીઓ આમ 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 આખી આમ આમ ઘસે, એક એક આંગળીઓ આમ આમ ઘસે, અને આપણે આમ લિક્વિડનો એક ફુવારો માર્યો નથી, આમ કર્યું ધોઈ નાખ્યું, આમ કરીને ધોઈ નાખ્યું, આમ કરીને ધોઈ નાખ્યું, બે વખત ધોઈને નેપકિનથી લૂછ્યું, જય સ્વામી નારાયણ એમ કરીને આપણે નીકળે. આપણે જઈએ, બેક્ટેરિયા નથી ને હાથ પર, એટલું જ આપણે જોતા હોય. પણ ભગવાન કંઈક તો જરૂરી હશે ત્યારે શૌચક્રિયા આજે ભગવાન કે ભગવાનના સંતો એટલી પવિત્રતાથી કરતા હશે શૌચક્રિયા, તો કંઈક તો વિચાર હશે, અને એ એવો વિચાર હશે ત્યારે જ એવા પવિત્ર રહી શકતા હશે, ત્યારે જ આપણને સત્સંગનું બળ પૂરું પાડી શકતા હશે. માટે ભગવાનના ભક્તોએ થોડી શૌચક્રિયાઓ શીખવી જોઈએ. ખબર ના પડે તો પૂછવું જોઈએ, પર્સનલી પૂછી જવું કે શું છે, અથવા તો કોઈ એવા ભક્તો જેને આવડે છે એવા ભક્તોને પૂછીને પણ આ બધું ભક્તોએ રાખવું જોઈએ, ભગવાનનો નિવાસ આપણા ઘરમાં રહે. પછી દાતન કરતા શ્યામ નાથ નિરખ્યા છે, મુખ દોય લોતા સુખ ધામ નાથ નિરખ્યા છે, વતુ કરાવતા વળી નાથ નિરખ્યા છે, નખ લેતા દસ આંગળી નાથ નિરખ્યા છે, અંગે અત્તર ચોડેલ નાથ નિરખ્યા છે, તેલ સુગંધી ફૂલેલ નાથ નિરખ્યા છે. પછી તો મહારાજ દાતન કરે છે, પછી મહારાજે વતુ કરાવીને સ્નાન કર્યું છે. હવે આ લીલાઓ તો ઘણી જગ્યાએ થઈ હોય, પણ સ્વામી એક સ્મૃતિના રૂપમાં અહીંયા આગળ લખી છે, કારણ કે સ્વામી કોઈક એવી ફિકવણ પકડવા માગે છે આગળ જતા કે હવે મહારાજ સ્નાન કરવા બેઠા છે, સ્નાન કરીને તરત મહારાજને સૌથી પહેલાં જમાડશે, એટલે એ લાઇનમાં જવા માટે સ્વામીએ ઠેક અંગ ચિંતામણીમાંથી મહારાજની જે દૈનિક ક્રિયા એની ઉપર લઈ જઈ અને મહારાજને હવે સ્વામીને થાળ ચિંતામણી લખવી છે એની પૂર્વ તૈયારી સ્વામી આ છેલ્લી કડીઓ કરવા લાગ્યા. વળી નાતા ઉને નીર નાથ નિરખ્યા છે, લુતા લાસુ પટ શરીરે નાથ નિરખ્યા છે, બીજું પેરે કોરું પટ નાથ નિરખ્યા છે, ચડતા ચાખણીએ ચટ નાથ નિરખ્યા છે. ભગવાને દાતન કર્યું, પછી મુખને લૂછ્યું, વતુ કરાવ્યું, નખ આંગળીઓ નાતા એ લીધા, એટલે કે નખને કાપ્યા, અંગે અત્તર એને ચોળ્યું, તેલ સુગંધી ફૂલેલ હતું એને ચોળ્યું, પછી નાયા, ઉને નીરે પ્રભુ નાયા, પછી કપડાં વડે પોતાનું આખું શરીર લૂછ્યું, બીજું પહેરે કોરું પટ, ને કોરું વસ્ત્ર હતું એ ભગવાને પહેર્યું, અને પછી ચાખડીઓ પર ચટ 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 ચડી અને ભગવાન ચાલીને આવ્યા છે. નિષ્કુળન સ્વામી કે ભગવાન ચાખડીઓ પર ચાલતા ચાલતા જે જગ્યાએ સ્વામીએ મોટો થાળ બનાવવાનો ચાલુ કર્યો છે અને બાજોટ
સ્વામીએ ઢાળ્યો ત્યાં ચાકડો ઢાળેલો છે ત્યાં સુધી મહારાજ પહોંચ્યા એવું સ્વામી દર્શન કરે છે અંગ ચિંતામણી લખતા લખતા. ઓઢી પછેડી પાવન નાથ નિરખ્યા છે, આવ્યા જમવાને જીવન નાથ નિરખ્યા છે, બેઠા ચાકડે અવિનાશ નાથ નિરખ્યા છે, હતો નિષ્કોળાનંદ પાસ નાથ નિરખ્યા છે. ભગવાન પછેડી ઓઢીને ચટ ચટ ચાકડી પર ચડીને જમવા માટે પધાર્યા છે. ચાકડા ઉપર મહારાજ બેઠા છે. નિષ્કોળાનંદ સ્વામી કે હું પાસે હતો, જમવાની વસ્તુઓ એટલી બધી બનાવી છે, એટલી બધી બનાવી છે, એટલી બધી બનાવી છે કે મહારાજને વેઠ તો કરવી પડશે જમતા, કારણ કે થોડીક વસ્તુ ચાલુ છે ને ભગવાન બહુ વહેલા હજુ તો શિખા સુધી પહોંચ્યા હતા ને તરત પછી હોઈ ગયા ને તરત ઉઠી ગયા ને તરત નહીં આવી ગયા, એટલે ટાઈમ પીરિયડ થોડો ઓછો પડી ગયો. એટલે હવે ભગવાન માટે થાળ બનાવવાનો ચાલુ છે, થાળ તૈયાર થઈ જશે બે ત્રણ દિવસમાં જ્યારે થશે ત્યારે, ત્યાર પછી ભગવાનને બાજોટ ઉપર થાળ લાવવામાં આવશે, ત્યાં સુધી ભગવાન બીજા લીલા ચરિત્રો કરશે, એના ભક્તો દર્શન કરશે. એથી શ્રી હરિસ્મૃતિ મધ્યે પ્રથમ ચિંતામણી અહીં પ્રથમ ચિંતામણી સ્વામીએ સમાપ્ત કરી છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.